માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણ પલટી જતા ખેતીના પાકોમાં ભારે નુકસાન. માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદ તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેતીના પાકમાં ભારે નુકસાન થયું છે. મગ, અડદ, તલ સહિતના વિવિધ પાકોમાં ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. પાકમાં નુકસાની થતાં ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં મગ, અડદ સહિતના પાકોમાં ગરમી જરૂરી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ તેમજ વાતાવરણમાં પલટો આવતા સવારે ઠંડી અને દિવસના ગરમી પડતી હોય, પરંતુ પાકમાં ગરમીની જરૂરત હોય જે વાતાવરણમાં પલટાના હિસાબે પાકને ગરમી ન મળતા મગ, અડદ, તલ સહિતના પાકોમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ આ બાબતે સરકાર પાસે તાત્કાલિક અસરથી સર્વે કરાવી પાક નુકસાનીની સહાય મળે તેવી માંગ કરી છે. માંગરોળ તાલુકાના મેણજ ગામની ZS ન્યૂઝે મુલાકાત લેતા ખેડૂતોએ પોતાની વ્યથા ZS ન્યૂઝ સમક્ષ વર્ણવી હતી અને ખેડૂતોને સરકાર પાસે સહાયની માંગ કરી હતી, પરંતુ આ બાબતે સરકાર ક્યારે ખેડૂતોનું સાંભળશે તે તો જોવાનું જ રહ્યું. જીતુ પરમાર, ZS ટીવી, માંગરોળ. સીધાજી વેપારમાં બોલું. અમારે અડદ, મગ, બાજરો, તલ બધે બહુ નુકસાન છે આ વખતે. સરકારે મને સહાય કરે કે સર્વે? આ વાતાવરણ હિસાબે ગરમી પડતી હતી, વાતાવરણ બહુ ઠંડુ છે એ હિસાબે.